नमस्कार दर्शक मित्रों, હું ગાયત્રી બા વાઘેલા અમારી YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે આપણે બનાવીશું કોર્ન ચીઝ બ્રેડ તવા પિઝા, જે સરળતાથી બની જાય છે અને ઝટપટ બની જાય છે। તો કોર્ન ચીઝ બ્રેડ તવા પિઝા બનાવવા માટે આપણે જોઈશે બ્રેડ જે સ્લાઈસ આવે છે। અહીંયા મેં બ્રાઉન બ્રેડ લીધી છે અને એને રાઉન્ડ શેપ માં કટ કરી છે। તમે ચાહો તો વ્હાઇટ બ્રેડ પણ લઈ શકો છો અને જે તમારે રાઉન્ડ શેપ જે શેપ જોઈએ એ શેપમાં તમે કટ કરી શકો છો અને કટ ના કરો તો પણ ચાલે। અહીંયા મેં આ બ્રેડને આછી પાતળી ઘીમાં શેકી લીધી છે, જેથી કરીને એ જેમ કહેવાય કે અંદર જો થોડો ભેજ રહી ગયો હોય તો એ સુકાઈ જાય। એના પછી અહીંયા અમેરિકન મકાઈ વાફીને મેં લીધેલી છે, એક બાઉલ અમેરિકન મકાઈ છે, એક નંગ ટામેટું જેને મેં ઝીણું સમારી લીધું છે, એક નંગ કેપ્સિકમ જેને પણ મેં ઝીણું સમારી લીધું છે, જે મોઝરેલા ચીઝ આવે છે એ ચીઝને છીણી લીધું છે। ટોપિંગ માટે આપણે જોઈશે અહીંયા પિઝા સોસ, એના પછી સૂકા મસાલામાં ચાટ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે આપણે લેવાનું છે, ચીલી ફ્લેક્સ જે આવે છે એ, અને આને ઓરેગાનો જે આપણે હર્બ્સ કહીએ છીએ પિઝા હર્બ્સ એ છે। આ ઓપ્શનલ છે આ બંને વસ્તુ। જો તમારે જોઈએ, તમારે એમ ઈચ્છા થાય કે પિઝાનો ટેસ્ટ, ઓરિજિનલ પિઝાનો ટેસ્ટ જોઈએ છે, તો એના માટે તમે આ લઈ શકો છો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને પિઝાને જે આપણે શેકવાના છે એના માટે આપણે અહીંયા બટર લીધું છે। તો શરૂ કરીએ કોર્ન ચીઝ બ્રેડ તવા પિઝા બનાવવા માટેની રીત। તો સૌથી પહેલા આપણે એક બાઉલમાં આપણે જે બધી વસ્તુ લીધી છે એમાં જે મકાઈ લીધી છે એ મકાઈ એડ કરીશું, એક નંગ જે ટામેટું આપણે ઝીણું સમારી મેલ્યું છે એ ટામેટું એડ કરીશું, એ પછી જે કેપ્સિકમ લીધું છે ઝીણું સમારી એ કેપ્સિકમ એડ કરીશું, એ પછી આપણે જે ચીઝ છીણીને લીધું છે એમાંથી થોડી ચીઝ આપણે આ જે ટોપિંગ છે એના ટોપિંગમાં મિક્સ કરીશું અને બાકીની થોડી ચીઝ રવા દઈશું જે આપણે ઉપરથી સ્પ્રેડ કરીશું પિઝામાં। એ પછી આપણે જે સૂકા મસાલા લીધા છે એમાં ચાટ મસાલો, એ પણ ઓપ્શનલ છે, તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો ચાટ મસાલો। મીઠું આપણે મકાઈ બાફતી વખતે જો તમે મીઠું નાખ્યું હોય તો એ પ્રમાણે મીઠું નાખું, અને ચાટ મસાલામાં પણ મીઠું આવે છે તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું તમે ઓછું વધારે કરી શકો છો। ચીલી ફ્લેક્સ છે, તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો થોડા ચીલી ફ્લેક્સ, જે ઓરેગાનો કહીએ છે એ ઓરેગાનો, આ બધાને આપણે બરોબર મિક્સ કરી લઈશું। મકાઈ, કેપ્સિકમ અને જે ટામેટા છે એ ટામેટાના કારણે આપણું ટોપિંગ એકદમ કલરફુલ લાગી રહ્યું છે, તમે જોઈ શકો છો દર્શક મિત્રો। અને દર્શક મિત્રો, એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી કરીને અમારા આવનારા દરેકે દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે। આપણે જે ટોપિંગ છે પિઝાનું એ ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તો હવે આપણે ગેસ ઉપર તવાને ગરમ કરવા મૂકી દઈશું। ત્યાં સુધી તવો ગરમ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું, જેમાં આપણે જે બ્રેડ લીધી છે એ બ્રેડ ઉપર જે પિઝા સોસ છે એ પિઝા સોસને સ્પ્રેડ કરી લેશું। આ રીતે કવર કરી લેવાનું છે। નાના બાળકોના લંચ બોક્સ માટે આ ખૂબ જ સરસ સ્નેક્સ છે અને બાળકોને પિઝા જેવી વસ્તુ ભાવે જ છે। અને આમાં
तवा पर बनी जाए छे, एटले आपणे ओवननी पण जरूर पड़ती नथी। ओवन वगर पण तमे खूब सरस रीते अने सरळताथी आ पिज्जाने बनावी शको छो। पिज्जा सॉस लगावी लीधा पछी आपणे जे टॉपिंग तैयार कर्युं छे એ ટોપિંગ મૂકી દઈશું પીઝા પર આ રીતે। જો તમે ડુંગળી ખાતા હો દર્શક મિત્રો તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો આ ટોપિંગમાં। અહીંયા મેં ડુંગળીનો ઉપયોગ નથી કર્યો। આપણો તવો પણ સરસ ગરમ થઈ ગયો છે તો હવે આપણે એને બટરથી ગ્રીસ કરી લઈશું। આપણે સાથે ચારે ચાર બ્રેડ મૂકવાની છે એટલે આપણે આખા તવા પર આ જે બટર છે એ બટરને ગ્રીસ કરી લઈશું। હવે વન બાય વન આપણે જે તૈયાર કરી છે પીઝા બ્રેડ એને મૂકી દઈશું। અને ગેસની ફ્લેમ છે એ આ સ્ટેજ પર થોડી ધીમી એકદમ ધીમી કરી દેશો। અને આપણે જે ચીઝ લીધું છે છીણેલું એ ઉપરથી આ ચીઝ સ્પ્રેડ કરી લઈશું। થોડી વાર માટે ઢાંકી દઈશું। તો જોઈ લઈએ દર્શક મિત્રો આપણા જે તવા પીઝા છે એ રેડી થઈ ગયા છે। આપણે એને સાઈડમાં પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે એની સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। આ પીઝા બ્રેડ છે એને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું। ઉપરથી આપણે થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરીશું। થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું। તો તૈયાર છે દર્શક મિત્રો આપણા કોર્ન ચીઝ બ્રેડ તવા પીઝા। જો દર્શક મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય
तो एने लाइक करो अने कमेंट करो अने बाजू में रहेल बेल आइकॉन पर क्लिक करो अने अमारा आवनारा नवा वीडियो नी नोटिफिकेशन मेळवता रहो। धन्यवाद।